મણકામાં ગાડી ખસી ગઈ હોય અને સાયટિકાની તકલીફ થઈ ગઈ હોય, અતિશય નસ દબાઈ ગઈ હોય અને ડૉક્ટરે ઓપરેશન જ કર્યું હોય, 3-4 ઇન્જેક્શન સ્પાઇનમાં મરાવ્યા હોય એટલે કે મણકામાં સીધી ઇન્જેક્શન દેવડાવ્યા હોય, છતાં પણ દુખાવામાં કાંઈ જ રાહત ન થઈ હોય, ઓપરેશનની સ્પષ્ટ સલાહ આપી હોય, ઉઠવા બેસવાની કે મનાઈ સતત બેડ રેસ્ટ કર્યું હોય અને પેશન્ટ જે છે એ સતત બેડ રેસ્ટમાં હોય, ઓપરેશન ન કરાવવું હોય એટલે આપણી પાસે આવ્યા હોય અને પંચકર્મ સારવારથી 100-100% જેટલું સારું થઈ ગયું હોય. જય શ્રી કૃષ્ણ યોગેશભાઈ. જય શ્રી કૃષ્ણ સાહેબ. યોગેશભાઈ, તમને જે છે, તમે ક્યાંથી આવો છો યોગેશભાઈ? મોરબીથી. તો મોરબીથી તમને આપણી હોસ્પિટલની જાણકારી કઈ રીતે મળી ભાઈ? અમારા મિત્ર ચંદ્રકાંતભાઈ વિઠલાણી રાજકોટથી, જે તમારા પેશન્ટ હતા, તમારી પાસે ટ્રીટમેન્ટ કરાવતા, એનાથી એમણે તમને માહિતી આપી, બરાબર ને? તમને શું તકલીફ હતી ભાઈ? મને કમરમાં ગાડી ખસી ગઈ હતી. ગાડી ખસી ગઈ હતી, બરાબર. શું શું થતું એમાં તમને? એમાં કમરમાં દુખતું અને ડાબો પગ દુખતો. બરાબર. અને એના માટે તમે લગભગ કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે? બે ડૉક્ટરને બતાવ્યું હતું. તો જે ડૉક્ટરને બતાવ્યું એમણે તમને કંઈ ઇન્જેક્શન કે એવું કંઈ આપ્યું હતું? હા, પહેલાં ડૉક્ટરને બતાવ્યું ને, એમને ઇન્જેક્શન આપ્યા હતા. બરાબર. કેટલા ઇન્જેક્શન આપ્યા હતા કમરમાં? 3 ઇન્જેક્શન. કેટલા દિવસના અંતરે આપ્યા? એક જ દિવસે 3 ઇન્જેક્શન આપ્યા હતા. એના પછી તમને કેટલો સુધારો લાગ્યો? એના પછી અઠવાડિયું દુખાવો થયો જ નહોતો. હા, અઠવાડિયા પછી પાછો દુખાવો ચાલુ થયો, પાછો એમને એમ જ થઈ ગયું. અને પછી તમે જે છે એ સ્પાઇન સર્જનને બતાવ્યું, તો સ્પાઇન સર્જને શું નિદાન કર્યું હતું ભાઈ? કે તમારી ગાડી ખસી ગઈ છે, કે તમારે આરામ કરવો જોઈશે. હા, પછી 2 મહિના આરામ કર્યો. 2 મહિના સખત આરામ કર્યો એટલે ઉઠતા બેસતા જ નહીં, ખાલી સૂતા જ રહેવાનું, ઉઠવા બેસવાનું, કેટલું જમવા માટે ઊભું થવાનું અને ટોયલેટમાં જવું હતું, બસ એના પૂરતું, બાકી ન ઊભા થતા. 2 મહિના સખત આરામ કર્યો, પછી કેવું રહ્યું? પછી પાછો ટાઈમ થયો બતાવ જવાનો, અત્યારે MRI કરાવ્યો. પછી ડૉક્ટર MRI જોઈને કીધું કે તમારે ભાઈ ઓપરેશન કરાવવું પડશે, કે તમને તકલીફ વધારે છે. બરાબર. કેટલા એમએમ સ્પેસ થઈ ગઈ તમારી? 7 mm સ્પેસ થઈ ગઈ છે, બરાબર છે? એટલે ડૉક્ટરે કીધું ઓપરેશન કરાવવું પડશે. સ્પાઇનલ કેનાલ સ્ટેનોસિસ એટલે કે ગાદીમાં જે છે જગ્યા, જ્યારે સ્પાઇનમાં દબાવવાને કારણે, મણકામાં નસ દબાવવાને કારણે માત્ર ને માત્ર 5 mm જેટલી કે સ્પેસ વધે, કે 5-8 mm સ્પેસ હોય, એટલે એલોપેથિકના કોઈપણ ડૉક્ટરો ઓપરેશનની જ સલાહ આપતા હોય છે અને એમ બીજો કોઈ વિકલ્પ રહેતો નથી ટ્રીટમેન્ટનો. જ્યારે આયુર્વેદમાં બહુ ખૂબ સારો વિકલ્પ છે. આપણે એમની જે છે રેગ્યુલર ટ્રીટમેન્ટ કરી, પંચકર્મ સારવાર કરી અને આજે જે છે એ એમની 5 મહિનાની રેગ્યુલર મેડિસિન્સ પૂરી થઈ છે. ભાઈ, તમને અત્યારે એટલી ટ્રીટમેન્ટને બધું પૂરું થયું, તમને કેટલા ટકા સારું લાગે? 90%. બરાબર. હવે તમે તમારું કામકાજ કેટલું કરી શકો છો? એ કહો. કામકાજ લગભગ બધું કરી શકો. શું કામ કરો છો તમે? મારા CNG રિક્ષાનું ગેરેજ છે. અચ્છા, રિક્ષાનું ગેરેજ છે. તો તમારે જે છે વજન ઉચકવાનું ને બધું થતું હોય, તો તમે અત્યારે પહેલાં કરતા જેમ તમને સાવ બેડરેસ્ટ હતું, જેને કારણે તમારો વ્યવસાય પણ બધો બંધ થઈ ગયો હતો, 2 મહિના આરામ એટલે વ્યવસાય બંધ જ થઈ ગયો હોય તમારો, તો હવે તમે એ પાછા કામકાજમાં શરૂ કરી શકો છો આરામથી? બરાબર છે. નીચે બેસી શકો, ઉઠી શકો, બધું કરી શકો છો? હા, બરાબર છે. પહેલાં એવું કરી શકતા કે ના કરી શકતા? દુખાવો થતો ત્યારે શું કામ કરતા હોય, કે વાકા વાગડીને કામ કરીએ છીએ, પછી સીધું ના થવાતું, સુઈ જાવ ને 1/2 કલાક પછી સીધું થવાનું, 1/2 કલાક રેસ્ટ કરો પડે તો જ તમે સીધા થઈ શકતા, બરાબર. અત્યારે કેવું છે તમને? અત્યારે કંઈ વાંધો નથી. અત્યારે તમે વાંકેથી કામ કરી શકો, બેસી શકો, ઉઠી શકો, બરાબર છે. મેં તમને વજન ઉચકવાની મનાઈ કીધી, અતિશય વજન નથી ઉચકતા, બરાબર. સામાન્ય વજન તો એ ઉચકી શકતા છો, જેમ કે તમારા ટૂલ કિટ લઈને જવું આવું એ બધું કરી શકો. પહેલાં એ બધામાં પણ તમને મુશ્કેલી રહેતી? હા, યોગેશભાઈ, તમારા જેવા ઘણા બધા પેશન્ટ એવા હશે કે જે લોકોને સ્પાઇન સર્જરી કીધી હોય, જે લોકોનું વર્ક હાર્ડ હોય, મહેનતું વર્ક હોય, કામ ફિઝિકલ એક્ટિવિટી વધારે હોય, એવા લોકોને તમે આપણી હોસ્પિટલમાં તમારી જે ટ્રીટમેન્ટ થઈ, તમને જેટલું સારું લાગ્યું, એના વિશે તમે શું કહેવા માંગશો? ટ્રીટમેન્ટમાં તો સાહેબ જે અનુભવ થયો છે, બરોબર, એ તો રૂબરૂ આવે, હું વાત કરું એને મગજમાં બેસે પેશન્ટને, બરોબર, પછી અનુભવ કરે પછીની વાત, એને મગજમાં બે વાત કરવાથી જો કંઈ આવે એટલે એના અનુભવ થઈ જ જવાનો હોય કમ્પ્લીટ. તમને મને 100% બહુ સરસ સારવાર મળી અને તમારી જે પેશન્ટ સાથે જે વાત કરવાની રીત, પેશન્ટને સાંભળવાની રીત મને બહુ ગમી. હા, કારણ કે અમારી પાસે કેવું છે ભાઈ, કે જે પેશન્ટ જે આવતા હોય એ એટલી હદે મુશ્કેલીમાં હોય, ઓપરેશન કીધેલું હોય કે કોઈ મોટી ગંભીર બીમારી કીધેલી હોય, હવે એવા સમયમાં પેશન્ટને સાચી સલાહ મળે એટલે એમને સારું લાગવાનું છે. હું તમારા માધ્યમથી લોકોને એ પણ કહીશ કે કોઈ પણ જગ્યાએ જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારેય ન કરાવો. તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો 3 વસ્તુ ખાસ જુઓ. સૌથી પહેલું તો એ જુઓ કે એમની પાસે BAMS કે MD ની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં. બીજા નંબરે તમે એ જુઓ
કે તમારા જેવા રોગ છે એવા રોગ માટડેલા એમની પાસે અનુભવ વિડીયો કે રિવ્યૂઝ છે કે નહીં. ત્રીજા નંબરે ખાસ એ જુઓ કે તમને ગરમ ન પડે એવી દવા કરી શકતા હોવા જોઈએ, તમને નબળાઈ ના આવે એવી પંચકર્મા સારવાર કરી શકતા હોઈએ. આવા ત્રણ જાતના જે જગ્યાએ ગુણ મળે એવી જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો, નહીંતર આયુર્વેદ સારવારનું નામ ખરાબ થાય છે, પંચકર્મનું નામ ખરાબ થાય છે, જેને કારણે પેશન્ટ જે છે ઘણા નાસીપાસ થતા હોય છે. યોગેશભાઈ, તમે જે અહીંયા પંચકર્મ સારવાર કરવા માટે આવતા હોય તમે સરળતાથી સારવાર કરીને પાછા આરામથી ઘરે જઈ શકો, આરામથી કોઈ પ્રોબ્લેમ ન થતો તમને, બરાબર છે. અને યોગેશભાઈ, તમે જે કમરના મુશ્કેલીમાં આવ્યા, તમને તો પછી જ્યારે ડૉક્ટરે કીધું ઓપરેશન ત્યારે તમને કેવું લાગ્યું છે એમ? કારણ કે ડૉક્ટર તો આમ કહી દીધું ઓપરેશન પછી આમ નહીં કરીશું આમ નહીં, તમને કેવું લાગ્યું હતું? ત્યારે તો એમ થઈ ગયું કે હવે તો શું કરવું એમ. પછી ચંદ્રકાંતભાઈ ને અહીંયા આવતા જ તમારી પાસે એને વાત કરી હતી કે અમે હમણાં જવાનું જ છે કે અમારી ભેગા આવો. પછી ત્યારથી તમે પેલી વાર 14 દિવસની દવા આપીને કીધું કે હવે તો વાંધો નહીં, હળવે હળવે કામ કરો. પેલા દિવસથી તમે કીધું હતું ને કે કામ કરો, હા ના થાય તો ખાલી આટો મારો. ત્યારથી ચાલુ કરી દીધું ધીમે ધીમે, તારે કમ્પ્લીટ બધું વર્ક કરી શકું છું. વ્યવસાય શરૂ થઈ ગયો ને, કમરે બચી ગઈ, બરાબર ને. હા, સર્જરીમાં બધાએ શું કીધું, સગા વાલા બધા મિત્ર વડતોળમાં કમરનું ઓપરેશન કરાવવાનું પછી કે તમારે આજીવન ફોલ્ટ રહી જાય કે બધા એ વાત કરી હતી. હું તો આપણે કરાવવું નથી એટલે આ વાત માટે ચંદ્રકાંતભાઈ નો આભાર માનવો જોઈએ આપણે, એ મને અહીંયા લઈ આવ્યા. હા, સાચી વાત છે, જેને કારણે તમને જે છે સાચી વસ્તુ મળી એમ. ખૂબ ખૂબ ધન્યવાદ યોગેશભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સાહેબ.